મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજાશે. વિગતો મહેસાણાથી સામે આવી છે, જ્યાં દૂધસાગર ડેરી ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. સાથે જ 3 અઠવાડિયામાં દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજાશે. ચેરમેન તથા વાઇસ ચેરમેનની આ ચૂંટણી છે જે યોજાશે 3 અઠવાડિયાની અંદર અંદર. મહેસાણાથી આ માહિતી મળી છે, જે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, ત્યારે 3 અઠવાડિયામાં આ ચૂંટણી પૂર્ણ કરવાની પણ ખાતરી આપવામાં આવી છે. સુનાવણીમાં સરકારી વકીલ દ્વારા ખાતરી આપવામાં આવી છે 3 અઠવાડિયાની અંદર ચૂંટણી પૂર્ણ કરવા માટેની. તો રબારી શંકરભાઈ સગરામભાઈ દ્વારા અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટની અંદર, ત્યારે 3 અઠવાડિયાની અંદર ચૂંટણી પૂર્ણ કરવા માટેની ખાતરી આપવામાં આવી છે સરકારી વકીલ દ્વારા. મહેસાણાથી વિગતો મળી છે, જ્યાં દૂધસાગર ડેરીમાં ચૂંટણી યોજાશે. ચેરમેન અને વાઇસ ચેરમેનની આ ચૂંટણી યોજાશે. 3 અઠવાડિયામાં ડેરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે, અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી રબારી શંકરભાઈ સગરામભાઈ દ્વારા. અને 3 અઠવાડિયામાં જ આ ચૂંટણી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે સરકારી વકીલ દ્વારા. તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઇન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે, શું છે વધુ વિગતો? જે ધર્મી ચોક્કસ જણાવ્યું હતું, દૂધસાગર ડેરીને લઈને મોટા સમાચાર છે. અને દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની 3 અઠવાડિયામાં ચૂંટણી યોજાશે. અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી અરજી, અને અરજીની સુનાવણીમાં સરકારી વકીલે 3 અઠવાડિયાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપી છે. અને જેને લઈને હાઈકોર્ટમાં અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. અને રબારી શંકરભાઈ સગરામભાઈએ કરી હતી અરજી, અને મુદત પૂર્ણ થતાના બાદ 1 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી. જી જી અલ્પેશ, તમામ વિગતો બદલ આભાર. તો મહેસાણાની દૂધસાગર ડેરીને લઈ માહિતી મળી છે, જ્યાં ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.